Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. तो आपने competitive exam માટેનો ટકા ટક ટોપિક સ્ટાર્ટ કરેલો છે જેનું નામ છે સિંગ્યુલર અને પ્લુરલ યાને કે એકવચનમાંથી બહુવચન રાઈટ જેમનો એક વિડિયો લેક્ચર ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ આપણે બરોબર આજે આપણે બીજો વિડિયો લેક્ચર ને શરૂ કરવાનો છે બેઝિક થી લઈ અને એડવાન્સ લેવલ સુધી આપણે જશું બરોબર સિંગ્યુલર માંથી પ્લુરલ યાને કે એકવચનમાંથી બહુવચન નો પહેલો નિયમ અને એ પહેલો લેક્ચર ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ રાઈટ ધીમે ધીમે સ્ટેપ વધશે રાઈટ અને આજે આપણે બીજો નિયમ અને બીજો વિડિયો લેક્ચર એ આજે આપણે શરૂ કરવાનો છે તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા બરોબર તમામે તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓને આપણે કવર કરવાની કોશિશ કરશું મોસ્ટ ઓફ એક્ઝામ ની અંદર સિંગ્યુલર માંથી પ્લુરલ નો એક ક્વેશ્ચન તો હોય જ છે બરોબર હોય જ છે અને મેક્સિમમ એક્ઝામ્પલ સહિત મેક્સિમમ એક એક નિયમના મેક્સિમમ એક્ઝામ્પલ સહિત આપણે આ વિડિયો લેક્ચર એ લઈ રહ્યા છીએ બરોબર એક એક વિડિયો લેક્ચરમાં મેક્સિમમ એક્ઝામ્પલ હું લેવાની કોશિશ કરીશ ટ્રાય કરીશ કે અહીં જે એક્ઝામ્પલ હોય કાશ શાયદ એસા હો જાય કે જે બોર્ડ ઉપર લખેલો વર્ડ છે એ જ પૂછાઈ જાય બરોબર આવી મારી કોશિશ છે રાઈટ આવી મારી દિલથી કોશિશ રહેશે બરોબર છે નાવ લેટ્સ બિગિન ધ સેકન્ડ રૂલ દૂજા રૂલ દૂસરા રૂલ ક્યા હૈ બાય એડિંગ ઈએસ ટુ સિંગ્યુલર નાઉન્સ પહેલો નિયમ હતો એસ લગાડીને બહુવચન બનાવવાનો બીજો નિયમ છે કે ઈએસ લગાડી અને સિંગ્યુલર નાઉનમાં ઈએસ લગાડી અને બહુવચન બનાવવાનું હું ફરી પાછો યાદ કરાવી દઉં કે બહુવચન બને શેનું બરોબર છે બહુવચન બને શેનું નાઉનના પ્રકાર આપણે લીધા એમાં લાસ્ટ જે પ્રકાર હતો લાસ્ટ કાઉન્ટેબલ અને નોન કાઉન્ટેબલ રાઈટ કે અનકાઉન્ટેબલ નાઉન ગણી શકાય અને ન ગણી શકાય તો જે ગણી શકાય એવા નાઉન છે એનું જ બહુવચન થાય કારણ કે એ ગણી શકાય એક બે ત્રણ ચાર પાંચ બરોબર છે તો એને જ આપણે એક વચનમાં એટલે એક અને ઘણા બરોબર છે એમાં આપણે ટ્રાન્સફર કરી શકીએ બરોબર છે એટલે એક વચન અને બહુવચન બનાવી શકીએ તો એ કાઉન્ટેબલ નાઉન્સ છે એ જ બધા આવવાના છે એક વચનનું બહુવચન બનાવવામાં બરોબર હવે ઈએસ ક્યારે લાગે એ જરા આપણે સમજીએ ઈએસ ક્યારે લાગે હવે ધીમે ધીમે એડવાન્સ લેવલ સુધી આપણે જઈએ છીએ ધીમે ધીમે એડવાન્સ લેવલ સુધી જઈએ છીએ બેઝિક નિયમ એસ વાળો હતો ઈએસ માં થોડુંક એડવાન્સ આપણે જશું જો નાઉનના અંતે એસ ડબલ એસ એસ એચ સીએચ ઓ એક્સ કે ઝેડ હોય તો ઈએસ લાગે છે યાને કુછ ઇસમેં નયા હમ સીખને વાલે હૈ રાઈટ અને અત્યારથી તમને આમાં ખ્યાલ આવી ગયો આ લિસ્ટ મુજબ કે આપણે ભણતા એ સમયે શાયદ તમે ભણતા એ સમયે આપણને આમ યાદ હોય કે હા સરે આપણને લખાવેલું હતું કે બહુવચન બને ત્યારે એસ એસ એચ કે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ પણ ઇસમેં તો ઝેડ બી લિખા સરને રાઈટ ઝેડ બી લિખા સરને તો કુછ નયા તો હોગા હી હોગા રાઈટ જેમ કે એક્ઝામ્પલ જોઈએ જો બોક્સ લાસ્ટમાં શું છે એક્સ બોક્સ એટલે પેટી એક્સ છે એટલે શું લાગશે ઈએસ પેટીઓ એડબલ એસ એસ ગધેડો કહેવાય તો એસ ઇઝ દેટ ઇઝ કોલ ગધેડાઓ વોચ જો સીએચ છે ઘડિયાળ તો વોચ ઇઝ બરોબર ઈએસ લાગશે ઘડિયાળો ડીશ ભોજનની થાળી આવે ને ડીશ કે બરોબર છે તો એમાં જો એસ એચ છે તો ડિશીઝ બરોબર ભોજનની થાળીઓ મેંગો તો એમાં છે ઓ રાઈટ કેરી તો મેંગો ઝ કેરીઓ બરોબર છે ફોક્સ તો એક્સ સીઆર ફોક્સીઝ સીઆરઓ બરોબર બ્રાન્ચ સીએચ તો બ્રાન્ચી ઝ બરોબર જો તમામમાં ઈએસ લાગે છે રાઈટ બસ તો એસ છે રાઈટ બસી ઝ તો ઈએસ લાગે છે બેન્ચ બરાબર બેન્ચ ઉપર બેસી આપણે બેન્ચ તો બેન્ચીઝ રાઈટ આ તમામ જો વર્ડ્સ
મોસ્ટ ઓફ સાંભળેલા પણ ન સાંભળેલા હશે એવા પણ આવશો. રાઈટ ઓન અ બેટ, રાઈટ ઓન અ બેટ. મેચ સી એચ તો મેચ ઇઝ અ મેચ રમાતા હોય. ક્વિઝ દેખો, ક્વિઝ ઝેડ જરા અંડરલાઈન કરજો. અંડરલાઈન હું કરું છું, તમે પણ કરજો ને, તમે બોક્સે બનાવજો. ટકાટક વર્ડ ક્વિઝ પ્રશ્નાવલી, આનું જરા જો બહુવચન. ક્વિઝમાં ઈએસ તો લાગે પણ ઝેડ ઝેડ ડબલ ઝેડ થાય અને ઈએસ લાગે છે. રાઈટ, ડબલ ઝેડ થાય અને ડબલ ઝેડ થાય અને પછી ઈએસ લાગે છે. જો આવા હોય ને વર્ડ, આમ જેને અપવાદ જેવા કહેવાય, રાઈટ, આવા વર્ડ હવે કોમ્પિટિટિવ એક્ઝામ અને એમાં ટકાટક કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય એમાં પૂછાઈ જતા હોય છે, રાઈટ. અને આપણે એ નિયમોમાં રહી જતા હોઈએ છીએ કે ઈએસ લાગે તો ઈએસ લાગે, એસ લાગે તો એસ લાગે, અને ઝેડ તો નિયમોમાં ના આપેલો હોય તો ક્યાંથી લાગે, બરાબર છે? એવું બનતું હોય છે. ગ્લાસ તો ગ્લાસીસ ડબલ એસ છે. બ્રશ તો બ્રશીસ, અચ્છા અહીંયા ઈએસ લખતા ભૂલી ગયો છે, બ્રશીસ, બરાબર છે, રાઈટ. પછી બીચ સમુદ્ર કિનારો, બીચીસ, રાઈટ. વિશ એસ એચ ઈચ્છા, વિશીસ. જેટલા જોવે છે તમામને કહું છું, બરાબર, તમામને કહું છું, પ્રિતેશ સર ઇંગ્લિશ જૂનાગઢ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બરાબર છે. બેઝિક થી લઈને એડવાન્સ લેવલ સુધીનું ઇંગ્લિશ શીખવા માંગતા હોય તમામ સબસ્ક્રાઇબ કરે, તમામે તમામ છે એ મેક્સિમમ શેર કરે. ફ્રેન્ડ્સ રિલેટિવ્સ તમામને કહો શેર કરે, બરાબર, તમામ જગ્યાએ શેર કરે, વોટ્સએપ ની અંદર, ફેસબુક ની અંદર, રાઈટ. અને તમામને કહો કે એ આ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરે, બરાબર છે. બસ લુક એટ ધીસ, બસ અગેઇન બોક્સ કરો, બોક્સ, બસ ગણગણાટ વાળો અવાજ, તો એને બઝીઝ, આમાં પાછું ડબલ ઝેડ જ છે, બરાબર, એટલે અગેઇન ત્રીજું ઝેડ થતું નથી, ઓકે, બરાબર. પણ બસ ગણગણ અવાજ. પોટેટો, પોટેટોઝ, ટોમેટો, ટોમેટોઝ, આ સાંભળવું હોય, બરાબર. એર હોસ્ટેસ, વિમાનની અંદર જે પરિચારિકા હોય એને એર હોસ્ટેસ બોલાય, તો ડબલ એસ છે, એર હોસ્ટેસીસ, રાઈટ, ઈએસ લાગે. ચર્ચ હોય ને, ચર્ચ, બરાબર, તો ચર્ચીસ. હવે જો અત્યાર સુધીમાં છેલ્લો વર્ડ છે ચર્ચ, સી એચ આયુ લાસ્ટમાં, બી ચ, સી એચ આયુ લાસ્ટમાં, મેચ, સી એચ આયુ લાસ્ટની અંદર, પછી વોચ, સી એચ આયુ, બ્રાન્ચ, બેન્ચ, આટલા આવ્યા છે, બધામાં સી એચ લાસ્ટમાં આવે અને સી એચ લાસ્ટમાં આવે એમાં ચ, બેન્ચ, વોચ, આવું થાય છે. પણ જો, પણ જો મોસ્ટ ટાઈમ પી, ટકા ટક મોસ્ટ ટાઈમ પી, જો આવું સ્પર્ધાત્મકમાં હોય, આવું હોય, ભાઈ બેન્ચ ના આવે, હું કહું ને ના આવે બેન્ચ, બધાને આવડતું હોય બેન્ચીસ થાય, યાર આઠમા ધોરણના છોકરાને ખબર હોય બેન્ચીસ આવે, બસ ના આવે બસીસ, બસીસ થાય, બધાને ખબર હોય, બ્રાન્ચ ના આવે બ્રાન્ચીસ થાય, બધાને આવડતું હોય, બરોબર, આઠમા ધોરણના છોકરાને મેંગો, મેંગો થોડું પૂછાય યાર, મેંગોસ બધાને આવડતું હોય, પણ જરા એ દેખો, રાઈટ, સીએચ નો ઉચ્ચાર ચોને બદલે ક થતો હોય તો ઈએસ નહીં લાગે, તો માત્ર એસ જ લાગશે. યાને કે સીએચ માં અત્યાર સુધી જેટલા છે એ બધા ચ ઉચ્ચાર વાળા છે, ચોને બદલે હવે જો ક ઉચ્ચાર થતો હોય તો, તો શું થશે, તો એસ લાગશે, ઈએસ નહીં લાગે. જેમ કે મોનાર ક બોલાય, રાજા કહેવાય મોનાર ક, એટલે રાજા, મોનાર સ જો છે, સ્ટમેક, હોજરી કહેવાય સ્ટમેક, સ્ટમેક સ, જો એ સીએચ નો ઉચ્ચાર જો, સ્ટમેક ક, 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 નોટ ચ, રાઈટ, ધેટ્સ ઇટ. એ ઉચ્ચારમાં જો ફરક પડી જાય તો શું લાગે, બહુવચનમાં એસ લાગે, બરોબર છે. પણ જેટલા નાઉન આપણે લખ્યા છે એ બધા કેવા છે, કાઉન્ટેબલ, ગણી શકાય એવા છે, અને ગણી શકાય એવા છે એટલે જ એનું બહુવચન થાય છે, રાઈટ. આ નિયમ નંબર કેટલામો, બીજો, વિથ લોટ્સ ઓફ એક્ઝામ્પલ્સ, બરોબર, આટલા એક્ઝામ્પલ સહિત આ બીજો નિયમ આપણો અહીં ખતમ થાય, બરોબર. ટેક અ સ્ક્રીનશોટ, સ્ક્રીનશોટ પાડી દો પહેલા, બરોબર, અને તમામને શેર કરો યાર જોરદાર રીતે. મારા વોટ્સએપ નંબર છે, વોટ્સએપ નંબરમાં મને વોટ્સએપે કરો, રાઈટ, વોટ્સએપે કરો, સર હું આ એક્ઝામની તૈયારી કરું છું, આ એક્ઝામની તૈયારી કરું છું, આમાં મારે શું કરી શકાય, શું ન કરી શકાય, કયું મોસ્ટ ટાઈમ પી છે, આ એક્ઝામની તૈયારી કરું તો આના માટે શું મહત્વનું,
હું કયા કયા ટોપિક્સ કરું, રાઈટ? આવું બધું પૂછો, મને વોટ્સઅપ કરો, હું તમને માહિતી આપીશ, બરોબર છે? રાઈટ, હેલ્પફુલ થઈશ, બને એટલો, જેટલો હેલ્પફુલ થઈ શકો એટલો હેલ્પફુલ પણ થઈશ, ઓકે? ઘણા વોટ્સઅપ થી મારી સાથે જોડાય છે, રાઈટ, ઘણા જોડાય છે, ઘણા મને વોટ્સઅપ કરે જ છે, રાઈટ? અને હજુ હું ઈચ્છું છું કે મેક્સિમમ નંબર ઓફ સ્ટુડન્ટ છે એ મારી સાથે જોડાતા જ રહે, રાઈટ? અને હું બને ત્યાં સુધી હેલ્પ કરતો જ રહું, બરોબર છે? અને જેટલા ગ્રુપ્સ હોય તમારા એ ગ્રુપ્સ ની અંદર આ નંબર એડ કરી દો, હું એમના સીધી લિંક મૂકી શકું, આ નંબર બધામાં એડ કરી દો, રાઈટ? બરોબર છે, જેટલા તમારા ગ્રુપ હોય બધામાં એડ કરી દો આ નંબર, જેથી કરીને હું પોતે લિંક મૂકું સીધે સીધી તમને, એ ગ્રુપમાં જ સીધી લિંક મૂકી દઉં, બરોબર છે? એવું પણ બને, રાઈટ? હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા, સી યુ અગેન.